નમસ્કાર મિત્રો ડિજિટલ ટેકનિકલ ચેનલમાં આપનું સ્વાગત છે મિત્રો વિડીયો શરૂ કરતા પહેલાં પ્લીઝ મારી ચેનલને સબસ્ક્રાઈબ કરો અને બાજુમાં આપેલા બે લાયકનને દબાવો જેથી હું નવો વિડીયો અપલોડ કરું તેની નોટિફિકેશન છે તો તે તમને તમારા મોબાઈલ ઉપર મળી જાય મિત્રો આજનો મારો વિડિયો છે કે વોટ્સએપ ઉપર તમને કોઈ મેસેજ કરે છે અને તે મેસેજ એ થોડા સમય પછી તે વ્યક્તિ ડિલીટ કરે છે મિત્રો તે મેસેજને આપણે આપણે કઈ રીતે જોઈ શકીએ તો તે વિષય પર મિત્રો મારો આજનો વિડીયો છે મિત્રો વિડીયો પૂરેપૂરો જોજો વિડીયોને સ્કીપ કરાય નહીં થોડા સેટિંગ છે તે પણ તમે ધ્યાનથી છે ધ્યાનથી જોજો મિત્રો તો ચાલો વિડીયો જોઈએ મિત્રો સૌપ્રથમ તો હું મારા વોટ્સએપ એકાઉન્ટથી મારા બીજા વોટ્સએપ એકાઉન્ટમાં મિત્રો એસએમએસ કરું છું મિત્રો આ મારો બીજો નંબર છે હું એ લખું છું હાય બરાબર હા વાર યુ કેમ છો બરાબર તો આ રીતના લખું છું અને હું તરત આને ડિલીટ કરી દઉં છું મિત્રો તમારી સાથે પણ આવું છે ઘણી વખત થાય છે આ ડિલીટ થઈ ગયો છે મિત્રો મેસેજ યુ ડિલીટ ધીસ મેસેજ હવે મારા બીજા એકાઉન્ટમાં મિત્રો તે મેસેજ છે હું ખોલીને જોઉં છું આ મિત્રો આ મેસેજ છે મેં અત્યારે ડિલીટ કર્યા છે ધીસ મેસેજ વોઝ ડિલીટ મિત્રો આવું થાય છે ત્યારે તમને પણ વિચાર આવે છે કે કયો મેસેજ કર્યો હશે તો મિત્રો તે માટે તમારે એક એપ્લિકેશન ડાઉનલોડ કરવી પડશે મિત્રો પ્લે સ્ટોરમાં જઈએ તો પ્લે સ્ટોરમાંથી આપણે એ એપ્લિકેશન છે તે ડાઉનલોડ કરશું અને એ એપ્લિકેશનનું નામ છે નોટિસ સેવ મિત્રો એપ્લિકેશનના જે સેટિંગ છે તે તમે જરા સધ્યા છો મિત્રો જો એક પણ સેટિંગ આગુવા પાછું થયું તો તમારું જે છે કે આ ડિલેટ મેસેજ છે તે તમે જોઈ નહીં શકો મિત્રો આ ડાઉનલોડ થઈ ગયું છે મિત્રો એપ્લિકેશનનું જે રેટિંગ છે તે પણ ખૂબ સરસ છે ત્રણ પોઈન્ટ નવનું રેટિંગ મળ્યું છે મિત્રો વિડિયો સંબંધી કોઈ પણ પ્રશ્ન હોય તો પ્લીઝ મારા કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરજો મિત્રો હવે આને ઓપન કરવાનું છે મિત્રો આ સેટિંગ છે તમે ધ્યાનથી જોજો અહીંયા આને સ્કીપ કરશું કીપ યુ નોટિબર ક્લીન પણ આને સ્કીપ કરશું અહીંયા એલાવ આપશું નોટિફિકેશન માટે એલાવ આપશું અહીંયા નોટિસ એવ છે નેક્સ્ટ આપશું મિત્રો અહીંયા હવે નોટિસ એવ લખ્યું છે ત્યાં તમારે મિત્રો એલાવ આપવાનું છે મિત્રો મેં એલાવ આપી દીધું છે હવે હું આમાં બેક કરીશ અહીંયા પણ તમારે નોટિસ નોટિસેને અલાવ આપવાનું છે અમારા ફોટો અને મીડિયા અને ફાઇલને અહીંયા અલાવ આપું છું લોડિંગ એપ લિસ્ટ થાય છે મિત્રો જે એપમાં તમારે સેટિંગ કરવું હોય તે કરી શકો છો મિત્રો તમારે વોટ્સએપનું કરવું છે અહીંયા મારે લગભગ બધી એપ્લિકેશનનું થઈ ગયું છે તમારે વોટ્સએપનું ફક્ત કરવું હોય તો નીચે વોટ્સએપની એપ્લિકેશન આવશે ત્યાં તમારે યસ આપી દેવાનું છે મેં અહીંયા યશ આપી દીધું છે મિત્રો બાકી બધાનું બંધ કરવું હોય તો બંધ કરી શકીશ બરાબર મેં વોટ્સએપનું યસ આપી દીધું મિત્રો આટલું સેટિંગ તમારે ફરજીયાત કરવાનું છે તો હવે આને હું બેક કરી લઈશ અને આને હું હવે બંધ કરું છું મિત્રો હું હવે આ બીજી એપ્લિકેશન અહીંયા ખોલીશ તમારું જે વોટ્સએપ છે તે ખોલીશ અને અહીંયા હું હવે હાય કેમ છો બરાબર હાય કેમ છો બરાબર આ મેસેજ મેં અત્યારે ટાઈપ કર્યા છે અને હું અત્યારે આને ડિલીટ કરું છું ડિલીટ બરાબર ડિલીટ એવરી વન કર્યું છે મિત્રો હવે આ એસએમએસ છે જે બીજી પાર્ટીને જોવાશે નહીં તો મિત્રો હવે તે એસએમએસ આપણે જોવા માટે નોટિસ એવ છે તેને ઓપન કરવાનું છે મિત્રો જો અહીંયા આવી ગયા બરાબર ચેતન ટુ એવું લખેલું છે તો તેમાં જે મેસેજ લખેલા હતા હાય બરાબર કેમ છો એ અહીંયા આવી ગયેલા છે મિત્રો આ મેસેજ અત્યારે આવી ગયેલા છે મિત્રો આ રીતે તમે જે નોટિસ એવી એપ્લિકેશન તમારા મોબાઈલમાં રાખશો તો તમે કોઈપણના પણ ડિલીટ થયેલા મેસેજ છે તે તમે વાંચી શકશો મિત્રો મારો આ વિડીયો ગમે તો પ્લીઝ મારે ચેનલને સબસ્ક્રાઈબ કરો અને બાજુમાં આપેલા બે લાયકનને દબાવો થેન્ક યુ મિત્રો